નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે શેરડીનો સ્વાદ. તો ચાલો બાળ મિત્રો, બાળ વાર્તાની શરૂઆત કરીએ. એક હતો હાથી. હાથીને શેરડી બહુ ભાવે. એક દિવસ હાથી શેરડીના ખેતરે જઈ પહોંચી ગયો. ખેતરનો માલિક ઘસઘસાટ ઊંઘી ગયો હતો. હાથીએ પેટ ભરીને શેરડી ખાધી. હાથીએ હાથણી માટે શેરડીનો ભારો પોતાની પીઠ પર લીધો. દૂરથી શિયાળે હાથીને આવતો જોયો. તેની પાસેનો શેરડીનો ભારો જોઈ શિયાળને પણ શેરડી ખાવાનું મન થયું. થોડી વારમાં હાથી શિયાળ પાસે આવી ગયો. શિયાળે દયાવણો અવાજ કાઢી કહ્યો, અરે ઓ હાથીભાઈ, તમે ખૂબ દયાળુ છો, મને થોડી મદદ કરશો? હાથી કહે, બોલ, તારે મારી શી મદદ જોઈએ છે? શિયાળ કહે, હું ખૂબ બીમાર છું, મને તમારી પીઠ પર બેસાડી આગળના રસ્તે ઉતારી દેજો. હાથી કહે, એમાં શી મોટી વાત છે? એક કરતા બે ભલા, કહી શિયાળને પોતાની પીઠ પર બેસાડી દીધો. શિયાળ હાથી ઉપર બેસી શેરડી ખાવા લાગ્યો. શેરડીના સાઠા ખાલી થતા ગયા. તેમ શિયાળે રસ્તામાં આવતા ઝાડની ડાળીઓ કાપતો ગયો ને તેને શેરડીના સાઠાની જગ્યાએ મૂકતો ગયો. શિયાળે ધરાઈને શેરડી ખાધી ને કેટલીય શેરડી બગાડી. શિયાળને તેના રહેઠાણ પાસે ઉતારી હાથી પોતાના ઘેર ગયો ને હાથણીને કહે, લે, તારા માટે શેરડીના સાઠા લાવ્યો છું, કહી પોતાની પીઠ પરથી બારો નીચે નાખ્યો. હાથણી કહે, આ શેરડી નહીં પણ બળતણ માટેના સાઠીકડા છે. હાથી કહે, હું તો શેરડી લાવ્યો છું, પણ હા, આ પેલા લુચ્ચા શિયાળનું કામ છે, તે મને છેતરી ગયો છે. શિયાળને પાઠ ભણાવવા હાથીએ મધમાખીની રાણી પાસે જઈ બધી વાત કરી. મધમાખીની રાણીએ મધપુડાઓની બધી માખીઓ એક મોટી થેલીમાં ભરી હાથીને આપતા રાણી બોલી, આ થેલી તમારી પીઠ પર મૂકજો, એટલે લાલચો શિયાળ થેલી જોઈને લલચાશે. હાથીએ મધમાખીથી ભરેલી થેલી પીઠ પર મૂકી તે શિયાળના રહેઠાણ પાસે પહોંચ્યો. શિયાળ હાથીને અને તેની પીઠ પરની થેલી જોઈને ખૂબ ખુશ થયો. પહેલાની માફક જ તે ફરી હાથીની પીઠ પર જઈ બેઠો. એને થયું, થેલીમાં નક્કી ગોળ જ હશે. શિયાળે થેલીના મોંની દોરી ખોલી ખાવા માટે હાથ નાખ્યો. ઘણા લાંબા સમયથી અંદર પુરાયેલ મધમાખીઓ ફુવારાની જેમ થેલીમાંથી ઉડીને ડંખ દેવા લાગી. શિયાળે પીડાથી બૂમો પાડી, હાથીભાઈ, મને જલ્દી નીચે ઉતારો, મારી ભૂલ થઈ ગઈ, હવે ક્યારે પણ ચોરી નહીં કરું. હાથી નીચે બેઠો એટલે શિયાળ પીઠ પરથી ઉતરી ગયો. હાથી કહે, ચાલ્યો જાય તે, ક્યારે પાછો
આવીશ નહીં। હાથીએ મધમાખીઓનો આભાર માન્યો ને તે પોતાને ઘેર ગયો। તો બાળ મિત્રો અહીંયા આપણી આ બાળ વાર્તા પૂર્ણ થાય છે। આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશો। આવજો।